રાજસ્થાનની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ મતદારોને આકર્ષવા નવા નવા વાયદા કરી રહી છે સીએમ અશોક તે પાંચ નવા વાયદા આપ્યા જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર ફરી બનશે તો કોલેજના સ્ટુડન્ટ્સને લેપટોપ આપવામાં આવશે તેમણે ઈડીના દરોડા પર કહ્યું કે ઈડી શ્વાન કરતા વધુ આંટા મારી રહી છે રાજસ્થાનમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે જનતાને વધુ પાંચ મોટા વચનો આપ્યા છે આ પહેલા કોંગ્રેસ બે વાયદા કરી ચૂકી છે આમ કુલ સાત ગેરંટીના વાયદા સાથે કોંગ્રેસ ચૂંટણી રણમાં ઉતરી છે કોંગ્રેસના વોરરૂમમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે જો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ફરીથી સત્તામાં આવશે તો છત્તીસગઢની જેમ રાજસ્થાનમાં પણ ગૌધન ગેરંટી યોજના લાગુ કરશે આ સાથે કોલેજના વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે રાજસ્થાનમાં કોંગ્રેસે જે નવા પાંચ વચનો આપ્યા છે તેમાં પહેલી ગેરંટી છે કે છત્તીસગઢની જેમ ગૌધન ગેરંટી યોજના લાગુ થશે જે અંતર્ગત ગાયનું છાણ બે રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે બીજી ગેરંટી છે સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન માટે લોટરીની જરૂરિયાત નહીં રહે તમામને એડમિશન મળશે ત્રીજી ગેરંટી એ છે કે દરેક કોલેજમાં વિદ્યાર્થીઓને એડમિશનની સાથે લેપટોપ અથવા ટેબ્લેટ આપવામાં આવશે ચોથી ગેરંટીમાં કુદરતી આફતોમાં થયેલા નુકસાનમાં પીડિત પરિવારના પંદર લાખ રૂપિયા સુધીનો વીમો કરાવવામાં આવશે પાંચમી ગેરંટી એ છે કે રાજ્યના કર્મચારીઓને જૂનું પેન્શન આપવાની શરૂઆત આ બજેટથી થઈ છે હવે ઓપીએસ ગેરંટી કાયદો લાવવામાં આવશે પ્રધાનમંત્રીજી ખુદ ફોલો કરે લાગે એ મોદી ગેરંટી ગારંટી જવાબ લાગે એટલે ગેરંટી હશે કે મોદીજી ખુદ કહે એ મેરી ગેરંટી હે રાજસ્થાન વિશ્વાસ કે નામ કોંગ્રેસ છે રાજસ્થાનમાં ઈડી ના દરોડા અંગે ગેહલોતે કહ્યું હતું કે દુખ વાત છે કે એક રાજ્યના મુખ્યમંત્રીને કહેવું પડે છે કે ઈડી સ્વાન કરતા પણ વધારે ઘરે ઘરે ફરી રહી છે

મુખ્યમંત્રી ચુનાવ મુખ્યમંત્રી કહે કોંગ્રેસે ચૂંટણી માટે અત્યાર સુધીમાં સાત ગેરંટી નું એલાન કર્યું છે બે ગેરંટી નું એલાન બે દિવસ પહેલા પ્રિયંકા ગાંધી સભામાં કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી